હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ક્યાં જવાના? પૂછું તને ક્યાં જવાના? કપરામાં કેલિયા ડેમ. વઘઈ ગીરાધોધ. કેલિયા ડેમ કોણે કીધું? તો મિત્રો, આજે અમે જવાના છે વઘઈ ગીરાધોધ જોવા માટે. તો તમે પણ અમારી જોડે આવો અને જોઈએ ત્યાં કેવું છે હમણાં. તો ચાલો. કેમ છો દોસ્તો? આજે આપણે જઈ રહ્યા છીએ ગીરાધોધ, જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે. તો બધી માહિતી જાણવા અને પ્રકૃતિની મજા લેવી હોય તો આખો વિડીયો જોવો પડશે. અંત સુધી જોજો, ઘણી માહિતી મળશે. મિત્રો, જો તમે નવા હોવ તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને બધાને શેર કરો. ગીરાધોધ કુદરતી સૌંદર્ય ધરાવતી રમણીય જગ્યા છે, એની વાત પછી કરીશું. પહેલાં જાણી લઈએ ત્યાં સુધી જવું કઈ રીતે અને ક્યાંથી જઈએ. ગીરાધોધ સુધી તમે ટુ વ્હીલ, ફોર વ્હીલ અને પ્રવાસીય બસ આરામથી લઈ જઈ શકશો. ગીરાધોધ ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઈ મુખ્ય મથકથી 5 કિલોમીટર દૂર આવેલ છે, જે વઘઈ તાલુકાના વાનરચોંડ ગામમાં આવેલ છે અને આંબાપાડા ગામ નજીક છે. જો તમે સુરત નવસારી વાંસદા થઈને આવશો તો 109 કિલોમીટર થશે. સુરત બારડોલી વાંસદા થઈને આવશો તો 107 કિલોમીટર થશે. સોનગઢ વ્યારા વાંસદા થઈને આવશો તો 82 કિલોમીટર. સોનગઢ મોટા તરપાડા પીંપરી 69 કિલોમીટર. સોનગઢ કરંજવેલ ચિકાર 72 કિલોમીટર. વાપી વલસાડ ખેરગામ પીપલખેડ વાંસદા થઈને આવશો તો 101 કિલોમીટર. વાપી ધરમપુર વાંસદા 101 કિલોમીટર. સાપુતારાથી 49 કિલોમીટર. ડાંગ જિલ્લાના વઘઈ ખાતે કોઈને પણ પૂછશો તો બતાવી દેશે આ જગ્યા. ડાંગના વઘઈ સર્કલથી તમે સાપુતારા રસ્તા ઉપર જશો તો આશરે માત્ર 4 કિલોમીટર જેટલું અંતર રહેશે, જ્યાં રસ્તામાં તમને મોટો બોર્ડ ગીરાધોધ નામનો જોવા મળશે. અમે નીકળ્યા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાથી વઘઈ થઈને. વાંસદાથી વઘઈ સુધીના પ્રવાસમાં તમને જોવા મળશે ગીચ જંગલ અને જંગલમાંથી પસાર થતો હાઈવે, જે સુંદરતામાં અપાર વૃદ્ધિ કરી દે છે. ભાગ્યે જ કોઈ સહેલાણી આ રસ્તે જતા જગ્યાની વાહવાહી કરતા ચૂકતું હશે. તો ચાલો ચાલતા રહો ગીરાધોધના પ્રવાસે. નવસારીનો વાંસદા તાલુકો પાર કરીને આપણે આવી પહોંચ્યા છીએ હવે ડાંગ જિલ્લાના વઘઈ વિસ્તારમાં. અને અહીંયાથી હવે આપણે જમણી તરફ જવાનું છે, જે સાપુતારા તરફ માર્ગ જાય છે, આપણને ગીરાધોધ સુધી લઈ જશે. માત્ર 4 કિલોમીટરનું અંતર છે. તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ અને હવે આપણી મંજિલ થોડે જ દૂર છે. થોડી વેટ કરો મિત્રો. જે બોર્ડ દેખાતો હતો ત્યાંથી 1.5 કિલોમીટરની અંદર આપણે સફર કરવાનો રહેશે અને આપણે પહોંચી જઈશું ગીરાધોધ સુધી. રસ્તો જોઈ લો મિત્રો, આ પ્રકારનો રસ્તો છે જે છેક ગીરાધોધ સુધી આપણને લઈ જશે. ગીરાધોધ 100 મીટર પહેલા જ તમને એક પાર્કિંગ સ્ટેશન દેખાશે, જ્યાં તમારે ફોર વ્હીલ પાર્કિંગના 50 રૂપિયા ચાર્જ આપવો પડશે અને ટુ વ્હીલ પાર્કિંગના 10 રૂપિયા ચાર્જ આપવો પડશે. મિત્રો, આ જગ્યા પર તમે ટુ વ્હીલ, ફોર વ્હીલ અને પ્રવાસીય બસ પાર્ક કરી શકશો. તો મિત્રો, ફાઇનલી અમે લોકો આવી પહોંચ્યા છે ગીરાધોધ પાસે અને અમે લોકોએ અમારી બાઇક અહીંયા પાર્ક કરી દીધી છે. પાર્કિંગની સુવિધા પણ છે ફોર વ્હીલ માટે. ત્યાં આગળ તમારે ફોર વ્હીલ ઊભી રાખવાની રહેશે અને ટુ વ્હીલ માટે અહીંયા સુધી અમે લાવ્યા. અને હા, ચાલો તો આગળ જઈએ. ગીરાધોધની સાઈડ પર અમને ઘણી બધી ખાવા પીવાની દુકાનો જોવા મળી, એમાંથી કેટલીક બંધ અને કેટલીક ચાલુ હતી. મિત્રો, ફાઇનલી અમે લોકો ગીરાધોધ પાસે ઊભા છે અને અહીંયાથી જે નજારો દેખાય છે એ તમને બતાવું છું. તમે જો દૂરથી ઊભા રહીને જોશો તો ગીરાધોધનો નજારો તમને આ રીતનો જોવા મળશે. અને મિત્રો, હજુ આપણે નજીક જઈને પણ જોવાના છે ગીરાધોધને. અને મિત્રો, આ જે નાના નાના છાપરાઓ દેખાય છે, આ માત્ર છાપરાઓ નથી, આની અંદર આપણે જઈને જોઈશું કે શું છે આની અંદર. તો ચાલો મિત્રો, આશરે 2-1 વર્ષ પછી હું અહીંયા વિઝિટ કરી રહ્યો છું અને અહીંયા મને જે નવી જ વસ્તુઓ જોવા મળી છે એ છે અહીંયા નવી નવી શોપ બની ગઈ છે અને બીજું છે અહીંયાથી ઊભા રહીને જોવા માટેનું સ્ટેન્ડ. તો આ 2 વસ્તુ મને નવી દેખાય અને હજુ જોઈએ આગળ અને શું દેખાશે એ હજુ તમને બતાવું છું. આ પગથિયા આપણને ગીરાધોધ સુધી લઈ જશે. મિત્રો, પગથિયા ઉતરતા તો મજા આવે છે પણ ચડતા ચડતા થોડી થકાન પણ લાગે છે. તો તમે લોકો જો અહીંયા આવશો તો ખુદ અનુભવ લેશો અને મજા પણ લેશો. પગથિયાની શરૂઆતમાં તમને દુકાન જોવા મળી જશે, જ્યાં સલાડ, કમરક જેને સ્ટાર ફ્રૂટ કહે છે એ પણ છે. અને વધુ આગળ જતા એક ભાઈ સાહેબ ઊભા છે અહીંયા આપણને ચેતવણી આપતા. આગળ વધતા જોવા મળશે અદ્ભુત કારીગરી. અહીંના વિસ્તારના આદિવાસીઓ પોતાના હાથથી બનાવેલ કલાકૃતિઓ વસ્તુઓ વેચે છે, જે તમને અહીંથી ખરીદવાનો મોકો મળી જશે, જેની તક ઝડપી લેજો. વાંસમાંથી બનાવેલ મોર, હરણો, શીપ, કિચન અને ઘણી બધી વસ્તુઓ ઉપરથી ખાવા માટે અહીંની ઓર્ગેનિક વસ્તુઓ, અથાણું,
મકાઈ, કાકડી અને ચટપટું સલાડ ખાવાની મજા જ કંઈક અલગ હશે. અહીંના આદિવાસીઓની કલાકૃતિ એટલી અદ્ભુત છે કે મિત્રો શબ્દોથી વર્ણન થઈ શકશે નહીં, તમે લોકો વિડીયોમાં જોઈ શકો. વધુ આગળ ચાલતા તમારે થોડું સાચવવાનું રહેશે, કારણ કે મિત્રો રસ્તો થોડો ઉબડખાબડ છે, જે માત્ર 50 મીટરનો તમારે ચાલવાનું રહેશે અને ત્યાર પછી તમે પહોંચી જશો ગિરાધોધ, જે આપણું ફાઇનલ ડેસ્ટિનેશન છે. અદ્ભુત નજારો જે ગિરાધોધનો છે એ તમારી સામે છે. નિહાળો આપણા ફાઇનલ ડેસ્ટિનેશન વાળી જગ્યાને, ગિરાધોધને. મિત્રો ગિરાધોધ અમે આવ્યા હતા અને કેટલાક મિત્રો મળી ગયા છે. ભાઈઓ તમારા નામો અને ગામ ક્યાંના છો એ જણાવી દો. મારું નામ દક્ષેશ અને હું અંબાજનો છું. અંબાજના દક્ષેશભાઈ, તારું? મારું નામ વિંકલ અને હું કણભાઈનો છું. વિંકલ? વિંકલ. વિંકલભાઈ છે કણભાઈના. ભાઈ તમે? તરુણ. તરુણ વાંદરવેલા. તરુણભાઈ વાંદરવેલા. તમે? સ્નેહલ ચાપલ. સ્નેહલ ચાપલધારા. ભાઈ તમારે? વિપુલ ઝરે. તો ભાઈ તમે બધા લોકો અલગ અલગ ગામના ને બધા એક સાથે અહીંયા કેવી રીતે? ફ્રેન્ડ. અચ્છા અચ્છા, તો આખું ફ્રેન્ડ સર્કલ છે, અલગ અલગ ગામના છે પણ એક જગ્યાએ આવ્યા છે ગિરાધોધ ની મજા લેવા માટે, નજારો જોવા માટે. તો ખાલી અહીંયા જ આવ્યા કે પછી બીજે પણ કસે જવાના? બીજે અમારે બોટેનિકલ ગાર્ડન જવાનું. બોટેનિકલ ગાર્ડન, જે ગિરાધોધ પહેલા આવતા જ ને. પછી ઘરે જાવ કે પછી શું કરે? ઘરે ફોટોગ્રાફી વોટોગ્રાફી કરો, મજા લો, અમે પણ મજા લઈએ. બધાને આવજો કહી દો. આવજો. તો મિત્રો તમે જે ઠીક મારી પાછળ જોઈ રહ્યા છો આ છે ગિરાધોધ. આને જોવા માટે અમે આવ્યા હતા અને ઘણા બધા લોકો અહીંયા પ્રવાસીય સ્થળે આવે છે દૂર દૂર થી, અને જોઈ લઈએ અને તમને પણ બતાવીએ ગિરાધોધ નો નજારો. તો જોતા રહો વિડીયો. ઓય પહેલી વાર આવે તને કેવું લાગ્યું? બહુ મજા આવે. જોરમાં બોલ. બહુ મજા આવે. પાછળ છે આ શું છે? ભૂતપટ્ટા છે. તો મજા લઈએ અમે પણ અને તમે પણ વિડીયો જોવાની મજા લો. જીવન માત્ર વસ્તુઓ પાછળ દોડવા માટે નહીં હોતું, જીવવા માટે પણ હોય છે. તો કેમ નહીં થોડું રોકાઈને આ પળને ખુલીને જીવી લઈએ. આ પ્રકૃતિ, આ સૌંદર્ય નજારો જોઈને શરીરમાં એક અનેરી સ્ફૂર્તિ આવી જાય છે, મનને એક નવી ઉર્જા મળે છે. તો આવો આ પ્રકૃતિના ખોળામાં બેસીને થોડું જીવી લઈએ. મિત્રો ગીરાનું શાંત સ્વરૂપ તો આપણે જોઈ લીધું, પણ જ્યારે ઘણી વર્ષા થાય છે, વધુ પૂર આવે છે ત્યારે ગીરા પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે, જે પણ આપણે જોઈ લઈએ. જ્યારે અમે ગીરા પહોંચ્યા હતા ત્યારે અમને નજારો કંઈક એવો જોવા મળ્યો હતો. જ્યારે પણ રૌદ્ર સ્વરૂપ ગિરાનું શરૂ થાય છે ત્યારે તમે લોકો અહીં ઉતરી શકશો નહીં. મિત્રો અહીં ઘણા બધા લોકો મૃત્યુ પણ પામ્યા છે, જેનું કારણ છે એમની ગેરજવાબદારી, એમની લાપરવાહી. ફોટા અને સેલ્ફી પાડવાના શોખીનો નજીકથી નજીક જઈને ફોટા પાડવાની કોશિશ કરે છે અને એ જ એમની લાપરવાહી એમને નડે છે અને એ લોકો મૃત્યુને ભેટે છે. જો કોઈ પણ અહીં વિઝિટ કરવા માટે આવે તો કોઈએ પણ નજીક જવાની જરૂર નથી, ખૂબ જ સાવચેતી રાખવાની છે. જીવન રહેશે તો વધુ જોવાશે. મિત્રો ગિરાધોધની અહીંયા નીચે તમે કેટલીક લિમિટ સુધી જ તમે જઈ શકશો, ત્યારબાદ તમને આવા દોરડા દેખાશે. તો આ દોરડાનો મતલબ એ છે કે તમે અહીંયાથી આગળ જઈ શકશો નહીં, કારણ કે મિત્રો અહીંયા ઘણા બધા હાદસાઓ થતા હોય છે, ઘણા બધા લોકો મૃત્યુ પણ પામ્યા છે, એટલા માટે આ દોરડાઓ બાંધવામાં આવ્યા છે. અને અહીંયાથી જો તમે આગળ જશો તો સામે તમને સિક્યોરિટી ગાર્ડ દેખાશે, એ લોકો તમને જવા નહીં દેશે અને વોર્નિંગ આપી દેશે. તો અહીંયા તમારે એક લિમિટ સુધી જ રહેવાનું છે અને ત્યાંથી આગળ જવાની કોશિશ કરવાનું નહીં. તો મિત્રો આ દોરડાથી જો તમે કોઈ પણ આગળ ગયા ને તો મારા હમશે તમને, આ દોરડાથી કોઈએ પણ આગળ જવાનું નહીં. અને મિત્રો તમે જે આ ગિરાધોધની જગ્યા જોઈ રહ્યા છો, અહીંયા સ્ટાર પ્લસ ઉપર જે મહાભારત સિરિયલ ચાલી રહી હતી ત્યારે આ જગ્યા ઉપર શૂટિંગ પણ લેવામાં આવ્યું હતું અને કેટલાક કેરેક્ટરો પણ આવ્યા હતા આ જગ્યાએ અને શૂટ કર્યું હતું. મિત્રો ગિરાધોધ વિઝિટ કરવાનો બેસ્ટ સમય છે ચોમાસું. એ સમયે નદીઓ પાણીથી ભરપૂર હોય છે અને ધોધનો અનેરો નજારો જોવા મળે છે. અને વધુ એક કડવી સચ્ચાઈ પણ અમને જોવા મળી મિત્રો, એ જાણીને મને પણ બહુ જ દુઃખ થયું. એ કડવી સચ્ચાઈ શું છે એ પણ તમને હું જણાવું છું, વિડીયો આખો જોતા રહેજો.
મિત્રો, એક તરફ છે આ ધોધ અને બીજી તરફ છે આ એક કડવી સચ્ચાઈ. આ જોઈને મને બહુ જ દુઃખ લાગ્યું મિત્રો, કે આટલી મસ્ત પ્રાકૃતિક જગ્યા છે અને અહીંયા પણ એટલો બધો પ્લાસ્ટિકનો કચરો જોવા મળ્યો. તો આવું ના કરશો મિત્રો. એક તરફ કુદરતે, પ્રકૃતિ આપણને સોળે શણગારેલી અમૂલ્ય સંપત્તિ આપી છે અને બીજી બાજુ આપણે જ એને બગાડવા માટે તત્પર છીએ. અહીંયા જગ્યા ઉપર પ્લાસ્ટિકનો કચરો જોઈને મન રવી ઉઠ્યું, ખૂબ જ દુઃખ થયું મિત્રો. આટલી સારી સુંદર જગ્યાએ પણ કેમ પ્લાસ્ટિક નાખવામાં આવતા હોય ખબર નથી મિત્રો. અહીંયા જાનહાનિ થાય એ માટે સિક્યોરિટી રાખવામાં આવ્યા છે, પરંતુ પ્રકૃતિને જે જાનહાનિ થઈ રહી છે એના માટે કોઈનું પણ ધ્યાન નથી. જેમ માનવ જીવન બચાવવા સિક્યોરિટી છે, એ જ રીતે પ્રકૃતિનો જીવન બચાવવા માટે પણ સિક્યોરિટી હોવા જરૂરી છે. મારો વિડીયો જોઈને કોઈ પણ પ્રાકૃતિક જગ્યાએ તમે પ્રવાસી જગ્યાએ જાઓ છો તો એક રિક્વેસ્ટ છે કે કચરો ફેલાવશો નહીં, કાં તો કચરાપેટીમાં નાખો ક્યાં તો પોતાની બેગમાં નાખી દો. આ કચરો પ્રકૃતિ માટે ઝેર છે અને પ્રકૃતિને જો આપણે વિનાશ કરશું તો આપણે આવો સૌંદર્ય બીજી વાર જોવાનું મળશે. તો આપણે એક પ્રણ કરીએ કે કશે પણ આપણે પ્રવાસી સ્થળે જઈએ તો પ્લાસ્ટિક કચરો ફેલાવશું નહીં, એને આપણે આપણી રીતે લઈ જશું અને કચરાપેટીમાં નાખી દઈશું. ઉપરની સાઈડથી પણ જોતા ગીરાધોધનો એકદમ અનેરો સૌંદર્ય ભર્યો નજારો જોવા મળશે. તો મિત્રો, હમણાં અમે છે ગીરાધોધની ઉપરની સાઈડ અને આ જગ્યા ઉપર આવશો તમને આ જગ્યા દેખાય છે. અહીંયા તમે આવશો તો તમને આવો નજારો જોવાનો મળશે, જે ઉપરની જગ્યા પણ તમને દેખાશે જે નદી ઉપરથી વહે છે અને આ ગીરાધોધ નીચે જાય છે. તો અહીંયા તમે ઊભા રહો અને બંને જગ્યાનો નજારો તમે જોઈ શકો છો. મિત્રો, ગીરાધોધ નજીક 100 મીટરના અંતરે તમને જમવાની સુવિધા મળી જશે, જ્યાં તમને આદિવાસી ભોજન નાગલી અડદની દાળ ઈટીસી ભોજનનો લાભ મળી શકશે. ગીરાધોધથી 4 કિલોમીટર દૂર આવેલ છે ડાંગ જિલ્લાનો વઘઈ તાલુકો, જ્યાં બજાર વિસ્તારમાં પણ તમને જમવાની રહેવાની અને અન્ય સુવિધાઓ મળી શકશે. સ્ટ્રીટ ફૂડ, ફાસ્ટ ફૂડ પણ મળી જશે. ત્યાંથી તમે નાગલીના પાપડ, નાગલીનો લોટ જેવી ઘણી વસ્તુઓ ખરીદી શકશો અને ખાઈ શકશો. અને હવે વાત ગીરાધોધ નજીક ફરવાલાયક જગ્યાઓ. ગીરાધોધથી સૌથી નજીક આવેલ છે વઘઈનો બોટેનિકલ ગાર્ડન, જે માત્ર 3 કિલોમીટરના અંતરે છે, જેનો વિડીયો આપણી ચેનલ પર જલ્દી જ આવશે. ગીરાધોધથી 23 કિલોમીટરના અંતરે આવેલ છે કોસમાળ ધોધ, જે ભીગુ ધોધના નામે પણ ઓળખાય છે અને ત્યાં પણ ઘણા સહેલાણીઓ જાય છે, જે ઘણો ખરો ઊંચો અને મોટો છે પણ ત્યાં જવું ખૂબ જ અઘરું છે. ગીરાથી 21 કિલોમીટરના અંતરે છે કળમ ડુંગર સ્થાન. ગીરાથી 13 કિલોમીટરના અંતરે છે વનિલ ઇકોડેન પ્રવાસી સ્થળ. ગીરાથી સાપુતારા પ્રવાસી સ્થળ છે 49 કિલોમીટર. વાંસદા તાલુકાનું જાનકીવન ગીરાથી 24 કિલોમીટરના અંતરે છે અને પદમ ડુંગરી 22 કિલોમીટરના અંતરે. અને ડાંગ જિલ્લાનો મોટો ગીરીમાળ ધોધ 85 કિલોમીટર દૂર આવેલો છે. ગીરાધોધથી ડાંગનું સબરીધામ 66 કિલોમીટર દૂર છે. તો આ હતા મિત્રો ગીરાધોધની આજુબાજુ નજીકના ફરવાલાયક પ્રવાસીય સ્થળો. અને વધુ જાણવું હોય તો ગૂગલ મેપમાં તમે સર્ચ કરી શકો છો અને જાણી શકો છો. તો મિત્રો, આજનો વિડીયો આટલો જ હતો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને મિત્રો કોમેન્ટ કરીને પણ જણાવજો કે હજુ તમારે વધુ શું જાણવું છે, તો બીજા વ્લોગમાં હું વધારે ઇમ્પ્રુવમેન્ટ કરું. અને રેગ્યુલર મારા વિડીયો જોતા રહેવા માટે સબસ્ક્રાઈબ તો કરવું જ પડશે, જેથી તમને મારા વિડીયો રેગ્યુલર મળતા રહે. તો પાછા મળીએ એક નવી જગ્યાએ, એક નવા બ્લોગ સાથે, નવી માહિતીઓ સાથે. ત્યાં સુધી મને રજા આપો અને બધાને આ વિડીયો શેર કરો. તો ચાલો મળીશું. બધા લોકો ખુશ રહો, સુખી રહો.